નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા અને સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં જેનું નામ છે ચોપાટ. દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમ એક એવું પ્લેટફોર્મ કે જેના ઉપર જે તે વિષય ચર્ચા વાદ વિવાદનો જે મુદ્દો હોય છે તેના પર ચર્ચા કરતા હોય છે, જે ગેસ્ટ બોલાવતા હોય છે તેમની સાથે આ જ મુદ્દે ચર્ચા કરતા હોય છે. અને આજે ચોપાટ કાર્યક્રમમાં એક ગંભીર મુદ્દો લેવામાં આવ્યો છે, સમાજને જ નહીં પરંતુ દેશને કલંકિત કરનારો, માનવતાને શરમસાર કરી નાખે તેવા મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવાની છે કાર્યક્રમ ચોપાટમાં. દર્શક મિત્રો, જે પ્રમાણે ઉનાવ, કઠુઆ, જમ્મુ કાશ્મીરની જે કઠુઆ છે ત્યાં, ઉનાવ યુપીમાં આવેલું ઉનાવ, ત્યાં પણ ગેંગરેપની ઘટના સામે આવી. કઠુઆમાં પણ ગેંગરેપની ઘટના સામે આવીને આજે તાજેતરમાં જે બનાવ સામે આવ્યો, 6 તારીખે સુરતમાં એક ડેડ બોડી મળી આવી હતી, એક બાળકીની ડેડ બોડી મળી આવી હતી. ત્યારબાદ આટલા દિવસો વીતી ગયા છતાં પણ તેની ઓળખ થઈ નથી, પરંતુ જે સામે આવ્યું છે, જે એફએસએલ રિપોર્ટ્સમાં સામે આવ્યું છે તે પ્રમાણે આજે બાળકી છે તેના શરીર ઉપર 86 ઘાવ મળી આવ્યા છે. તેના ઉપર સતત 8 દિવસ સુધી ગેંગરેપ કરવામાં આવ્યું હતું તેવું પોલીસ તપાસમાં એફએસએલની જે રિપોર્ટ છે તેનામાં બહાર આવ્યું છે. 2012માં નિર્ભયા કાંડ સામે આવ્યો હતો. ઘણા બધા ચૂંટણી થઈ, ઇલેક્શન થાય છે, તાયફાઓ થાય છે, ધતિંગ કરવામાં આવે છે સરકાર દ્વારા, પરંતુ આજે અંકુશ છે, બળાત્કારની ઘટનાઓ પર કોઈ અંકુશ નથી આવી રહ્યું. ગંભીર ચર્ચા કરવી છે આ મુદ્દે. અમારી સાથે જે ગેસ્ટ જોડાયા છે તે પણ ક્યાંક મહિલાઓ જ જોડાય છે, કારણ કે મહિલાઓની જ્યારે વાત કરવી હોય, બાળકીઓની જ્યારે વાત કરવી હોય, ત્યારે મહિલાઓથી વિશેષ આ મુદ્દા પર કોણ બોલી શકે. અને દર્શક મિત્રોને આ ગેસ્ટની પણ ઇન્ટ્રોડક્શન કરાવીશું, પરંતુ તે પહેલાં મારે એક ઓડિયો આપને સંભળાવ્યો છે. આરજે નાવેદ, કે જેઓ ખ્યાતનામ આરજે છે, રેડિયો જોકી છે, દેશભરમાં તેમનું નામ છે, અને તેઓ એક પ્રેન્ક ઓડિયો કર્યો હતો એક જે ગાયનેકોલોજિસ્ટ છે તેમની સાથે. અને શું હતો આ ઓડિયો, શું છે આ ચર્ચા, આપ ખુદ જ સાંભળી લો. હેલો, ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સિન્હા બોલ રહી હૈ? યસ ડોક્ટર, આપસે વાત કરના થા, યે વાઇફ પ્રેગ્નન્ટ હૈ. કિતને મંથ કી પ્રેગ્નન્ટ હૈ? 4 મહિને હો ગયા મેડમ. અચ્છા, ઓકે. સમજ નહીં આ રહા ડોક્ટર, કેસે આપકો બતાયેં, ક્યોંકિ આપ માઇન્ડ મત કરના, પતા તો ચલ જાતા હૈ, હમારી વાઇફ કો ભી પતા ચલ ગયા થા, લડકી હૈ. અચ્છા, અબોર્શન કરના થા. ઇઝ ધેર કોમ્પ્લિકેશન? કોમ્પ્લિકેશન કોઈ નહીં હૈ, લડકી હૈ તો. યે કેસે બાત કર રહે હો આપ? ક્યા બાત કર રહે હૈ આપ? મેરા ટાઈમ મત વેસ્ટ કરો, મેં સચ બતા રહી હું, મેં તુમે જેલ કરવા દુંગી, એસા તુમ પહેલે નહીં હો. લડકી હૈ, તુમકો સમજ મેં નહીં આ રહી બાત હૈ? અબોર્શન કરા દુંગા, જેલ મેં ચલા જાયેગા, તું પઢે લિખે હો કે નહીં હો? તુમે સમજ મેં ભી આ રહા હૈ, તુમ એક ગાયનેકોલોજિસ્ટ કો ફોન કર રહે હો જો ખુદ એક ઔરત હૈ, ઓર તુમ ઉસકો કહે રહે હો કે મેરી બીવી જો હૈ ઉસકો લડકી હોને વાલી, તો આપ અબોર્શન કરા દે. આપ કેસી બાતે કર રહે હૈ? લડકા ચાહિયે હોગા આપકો? નહીં, લડકા નહીં, લડકી હી ચાહિયે થી. તો ફિર ક્યો કરા રહે હો અબોર્શન? ક્યોંકિ રેપ હો જાયેગા ઇસકા. ડોક્ટર, મેં યે નહીં ચાહતા કે ઇસકા રેપ હો જાય. आई एम सो सॉरी डॉक्टर, मैं नवेद बोल रहा हूँ रेडियो मिर्ची से. मुझे मालूम है कि आपके पास कॉल्स आती होंगी, लेकिन उनकी वजह यही होती होगी कि मैं दहेज नहीं दे सकता या मैं लड़की को पढ़ा नहीं सकता. लेकिन अब कॉल्स आया करेंगी और वजह ये हुआ करेगी डॉक्टर कि मैं अपनी बच्ची को पैदा नहीं होने देना चाहता क्योंकि इसका रेप हो सकता है. डॉक्टर, आपको मालूम है एक इंसान की फिक्र ये हुआ करती थी जब उसकी लड़की होती थी कि जब जवान हो जाएगी तो क्या होगा. डॉक्टर, वहां तक तो पहुंच ही नहीं रही है. दिल्ली में 8 महीने की बच्ची का रेप हुआ. 8 महीने की बच्ची होती कितनी अगर वो तंदुरुस्त ना हो, इंसान के एक हाथ में आ जाती है, उसका रेप हुआ है. I'm sorry, मैंने आपका वक्त भी ले लिया, लेकिन मैं बताना चाह रहा हूँ सबको कि ये होने लगेगा, वरना इस चीज को बंद करवा दो. मेरी समझ में नहीं आता, ये स्लोगन देखने के बाद लोग खुश हो जाते हैं, बेटी बचाओ बेटी पढ़ाओ. क्यों हम पहले ही जाहिर कर देते हैं कि बेटियां कमजोर हैं, पढ़ी लिखी भी नहीं है, इनको बचाना भी है. ऐसे स्लोगन क्यों नहीं मानते कि बेटे को बताओ और ना माने तो थप्पड़ लगाओ. और जितने लोग इस बात को मानते थे ना कि लड़की घर से बाहर निकलती है तो रेप होता है, उसके रिश्तेदार ने बेडरूम में घुस के उसकी बच्ची के साथ रेप किया. जब इसके माँ बाप ने इस बच्ची को देखा तो खून में लथपथ पड़ी थी, पूरा हॉस्पिटल गूंज गया था इसकी चीख से. और हिंदू मुस्लिम, आप करते रहिए अपना काम एक दूसरे को बुरा भला कहने में और जुलूस निकाल के एक दूसरे को मारने में. अगर शर्म है ना थोड़ी सी, तो इनसे ज्यादा खतरनाक जो हमारे मुल्क में हो रहा है कि बच्चियों के रेप जो करते हैं, उन जानवरों को जाके सबक सिखाओ इतनी भीड़ ले जाकर. और कोई बताने की जरूरत नहीं है किसी को कि लड़कियां किसी से कम नहीं होती. जब आप किसी को ये बताते हैं कि लड़कियां किसी से कम नहीं है, इसका मतलब ये है कि कहीं ना कहीं पहले से ही दिमाग में हमने ठूस रखा है कि लड़कियां कम होती है. 100 करोड़ की आबादी में अगर एक इंसान भी मेरी आवाज सुन रहा है ना और इसको ये लगता है
कि लड़कियां देर रात घर से बाहर निकलती हैं तो रेप होते हैं, तो मुझसे बात कर ले। मैं कसम खा रहा हूं, अगर इसने मुझे हरा दिया इस चीज में तो जिंदगी में कभी रेडियो पे नहीं आऊंगा और अपनी आवाज नहीं सुनाऊंगा। डॉक्टर आई एम सॉरी, मैंने आपका काफी वक्त ले लिया। आई थिंक यू आर राइट नवेद, यू आर एब्सोल्युटली राइट। इट्स एक्सट्रीमली शेमफुल, रिलीजन के नाम पे जो है कत्लेआम हो रहे हैं, बट अनफॉर्चुनेटली रेप जैसा इतना बड़ा जो इशू है, इतना बड़ा जो सोशल इशू है, इसके बारे में कोई बात नहीं कर रहा। इट्स रियली अनफॉर्चुनेट। तो आ तो ए ऑडियो કે જ્યારે દિલ્હીમાં 8 માસની બાળકી ઉપર રેપ થયો હતો, તેના પિતરાએ ભાઈએ આ રેપ કર્યો હતો, અને ત્યારે ક્યાંક ચર્ચા આ ઓડિયોમાં કરવામાં આવી હતી કે વાત દીકરી જવાન થાય છે ત્યાં સુધી તો પહોંચતી નથી, પરંતુ એ મહિના વર્ષ પણ નથી પૂરું થયું, એક વર્ષ પણ નથી પૂરું થયું, ફક્ત 8 માસની છે, તેના ઉપર જો રેપ થતો હોય એ વિશેનો આ ઓડિયો હતો। અને હવે જ્યારે કઠુઆ કાંડ, ઉનાવ કાંડ સામે આવ્યા છે, અને હવે સુરતનો પણ એક કાંડ સામે આવ્યો છે, ગેસ્ટથી આપનો ઇન્ટ્રો કરાવું છું। આપની સાથે મીના વ્યાસ પટેલ ઉપસ્થિત છે, મીનાબેન આપનું સ્વાગત છે, સાથે જ માધુરીબેન ભારદ્વાજ ઉપસ્થિત છે, માધુરીબેન આપનું પણ સ્વાગત છે। સૌપ્રથમ આપને આ ઓડિયો સાંભળ્યો, શું કહેશો? બીજું મારે કશું જ નથી પૂછવું, નો સવાલ, ફક્ત આ ઓડિયો વિશે આપ શું કહેશો? મીનાબેન, બહુ જ દુઃખની વાસ્તુ છે કે આ બાળકીઓ સાથે આ રીતનું થઈ રહ્યું છે, અને આજે આ જ્યારે ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણે જેમ આ ઓડિયોમાં આપણે સાંભળ્યું એ રીતના રાજકારણની વાતો કરીએ, હિન્દુ મુસ્લિમની જ વાત કરીએ છીએ કે આમ થવું જોઈએ, સરકાર કરતી નથી, પણ આપણે જાગૃત ક્યાં છીએ? ક્યારેય આપણા આપણા સમાજને, આપણે આપણા આપણા જે જીવન છે એમાં ક્યારેય આપણે આ સવાલ કર્યો? આપણે કેટલા સંકુચિત માનસિકતા રાખીને બેસી ગયા છીએ કે બાજુમાં શું થાય છે એની આપણે જાણ પણ નથી રાખતા। આ જે વસ્તુ જે છે એક માનસિકતાની છે, છોકરાઓને થપ્પડ મારતા કેમ નથી ક્યારેય? એને એને જે રીતનું માઇન્ડસેટથી મોટા કરવામાં આવે છે અને એને એને એક છોકરા તરીકેનું જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એનાથી જ આ વસ્તુઓનો બેઝ બને છે અને એના જ વસ્તુથી આ વસ્તુ આગળ ડેવલપ થાય છે કે એ લોકો એવું જ સમજી બેઠા છે। અને આપણે ક્યાંક છોકરીઓને માટેની જે માનસિકતા છે એ પણ બહુ જ ખરાબ છે। બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે છોકરીઓને છોકરીઓ કરીને એટલી બધી એને એને ગિલ્ટી ફીલ કરાવડાવીએ છીએ કે તું છોકરી છો તારે આમ ના જવાય, તું છોકરી છો એટલે તારે આ ન પહેરાય, તું છોકરી છો એટલે તારે આમ ના જવાય, તારે આ ક્ષેત્રમાં ના જવાય। આટલું આ દરેક ફેમિલીમાં, આપણા આ આખા સમાજમાં આ વસ્તુઓ ફેલાયેલી છે જેના કારણે છોકરીઓને એટલી એક સંકુચિત જિંદગી આપણે જીવવા માટે મજબૂર કરી દઈએ છીએ, અને જેના કારણે છોકરાઓ એમ સમજે છે કે અમારું આ અમે છોકરાઓ છીએ એટલે અમારે બધું જ કરી શકાય છે, અમને બધી જ છૂટ છે। તો આ ઘરથી જ ક્યાંક ક્યાંક માનસિકતા આવતી જતી જાય છે। છોકરી જે છે, નાની બાળકી જે છે, એની સાથે જે આવી ઘટનાઓ ઘટે છે એની પાછળ આપણે જે પણ હોય, માનો કે આપણે જ્યારે બહાર જતા હોઈએ છીએ, હું વારંવાર કહેતી આવું છું કે આપણે આજુબાજુની દુનિયાને જોતા જ નથી, આપણે આપણું પરિવાર, આપણું ઘર, બસ એટલું જ પૂરતું થઈ ગયું છે। બાજુમાં કોઈ બાળક રડતું છે, કોઈ કોઈની ચોકલેટ આપીને લઈ જતું હોય છે, આપણે પૂછતા નથી, આપણે એટલી જાણકારી લેતા નથી કે ભાઈ આ તમને ઓળખે છે, આ તમારું શું થાય છે, આવું કોઈ દિવસ પૂછ્યું? બગીચામાં જઈએ છીએ, મૂવી થિયેટર્સમાં જઈએ છીએ, ગમે ત્યાં રસ્તામાં પણ આ બધી વસ્તુઓ પર ધ્યાન જ નથી દેતા। બસ જ્યારે આ ઘટનાઓ ઘટે એટલે રસ્તા પર આવી જવું જરૂરી છે, જરૂરી છે કે આપણે આનો વિરોધ કરવો જોઈએ, બહુ જ કરવો જોઈએ। સરકાર સામે પણ એની માટેની માંગણી કરવી જોઈએ કે જે પણ કાયદાઓ છે એનું અમલીકરણ કડક રીતે થાય, તાત્કાલિક થાય, જે કાયદાઓ છે એનું વ્યવસ્થિત રીતે એને એનો ન્યાય મળવો જોઈએ, આ બધી જ વસ્તુઓ કરવી જોઈએ, પણ સાથે સાથે આ પણ જરૂરી છે જેને કારણે તમે અટકાવી શકો। બિલકુલ, માધુરીબેન આપનું શું કહેવું છે? જો આજ આપણે ભેગા થયા, એમાં દુઃખપૂર્ણ બહુ દુઃખપૂર્ણ ટોપિક છે આ। મહિલાઓની સ્થિતિ આપણા સમાજમાં બહુ જ દુઃખદ પરિસ્થિતિમાં છે, અને આજે તમે પણ જોવો છો, બધી જગ્યા જોવો છો કે આજે છોકરીઓનું, નાની છોકરીઓનું, 8 માસની છોકરીને એટલી દુઃખદ ઘટના કે એમને ફેમિલીવાલા, એને તમે જો કે કેવી રીતે એ બ્રુચ્યુલિટી થ્રુ કરીએ છે આ। મારી તો મને કોઈ પૂછે નહીં તો એક લાઈનમાં બધાને ખડા કરીને બધાને ગોલી મારી દઉં, કેમ કે આપણે હિન્દુસ્તાનનું જો કાનૂન છે, જો લો સિસ્ટમ છે એ બહુ જ ખરાબ છે। તમે જો બધા કન્ટ્રીનો કાનૂન જો તમે આગળ, તો કાનૂન એટલો સારો કાનૂન છે કે બહુ સરસ, એમને જો પણ હોય એમને જસ્ટિસ જો થાય, જો એવી રીતે છે, જો બિચારી નાની છોકરીઓ છે એને જો જસ્ટિસ હોવું જોઈએ, એ બીજા કન્ટ્રીમાં જો બહુ જ સારું છે પણ આપણા હિન્દુસ્તાનમાં નથી। અને મારી એ બહુ મોટી દરખાસ્ત છે કે
કે આપણે હિન્દુસ્તાનમાં પણ એવું કાનૂન હોવું જોઈએ કે એ કૃત્ય જો કરે એ માણસને ફાંસીની સજા આપવી જોઈએ. જી મીનાબેન, આપનું શું કહેવું છે? જી સજાઓ તો થવી જ જોઈએ, તાત્કાલિક થવી જોઈએ, તાત્કાલિક ધોરણે થવી જોઈએ. આ સજાઓ થયા પછી એક દાખલો બેસી જવો જોઈએ કે જે પણ આ માનસિકતા ધરાવતા, વિકૃત માનસિકતા ધરાવતા હોય એ લોકોને એક માટે એક મોટી સબક થઈ જવો જોઈએ. પણ સાથે સાથે એક વસ્તુ પણ કહીશ કે આ બધા દાખલાઓ આવે છે, આપણે માનવ સહજ એક લાગણી પ્રવર્તે કે ભાઈ છોકરી નો જન્મ થયો એટલે વળી પાછા આપણે પાછળની સદીઓમાં ના જતા રહીએ કે છોકરીઓનું જન્મ થતાં ચિંતાનો એક વિષય બની ગયો. એવું નથી, છોકરીઓને સક્ષમ બનાવો, એને એને માનસિક રીતે શારીરિક રીતે એની કાળજી લો. સમાજમાં આપણે એક રૂપ થઈને આ વસ્તુને આપણે નિવારી શકાય એવું છે. પણ સાથે સાથે જે પણ આપણા જે પણ એનજીઓ જે છે આ રીતે કામ કાર્યરત હોય છે કે ભાઈ ઘટના ઘટી અને એના માટે કાયદા માટે ન્યાય માટે રસ્તા પણ પર આવી ગયા, આ બધી જ વસ્તુઓ સાથે સાથે આ પણ એક જરૂરી છે કે જેના કારણે થઈ અને કાયદાઓને કડક કરવા માટે સરકારે પણ મજબૂર થવું પડે. પહેલી વખત જ્યારે બળાત્કારનો કિસ્સો સામે આવ્યો ત્યારબાદ ક્યાંક આક્રોશ જોવા મળ્યો હતો, રોષ જોવા મળતો હતો પબ્લિકમાં. પબ્લિક રસ્તા ઉપર ઉતરી આવી હતી, 24 કલાક સુધી પબ્લિક રસ્તા ઉપર હતી. એ જ વખતે જો કાયદા પ્રમાણે સરકારે અથવા તો કાયદાએ કોઈ કડક પગલાં લીધા હોત ને એક દાખલો બેસ્યો હોત તો લાગે છે કે આજે જે ઘટનાઓ સામે આવી રહી છે એક ભયના કારણે, એક ડરના કારણે આજે આ ઘટનાઓ સામે જે આવી રહી છે તેના ઉપર અંકુશ આવ્યો હોત અથવા તો આવી જ ના હોત. મીનાબેન બિલકુલ, અને આજે જે ઘટનાઓ ઘટે છે ને ક્યાંક આપણને એ પણ લાગે છે કે આપણે આપણી દીકરીઓને જ્યારે પણ ઘરની બહાર મોકલીએ છીએ ત્યારે અમુક વસ્તુઓની જાણકારી અવેરનેસ નથી લાવતા. બરાબર છે, આ શિક્ષણ જે સ્કૂલોમાં પણ આપવામાં આવે છે, ભલે હું સમજું છું કે આ જે બાળકીઓ જે બાળકીઓનું કેસો બન્યો એ બહુ જ નાના પરિવારથી મધ્યમ વર્ગ કરતાં પણ નાના પરિવારથી આ બાળકીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી, વાત સાચી છે. પણ આપણે જ્યારે દીકરીને, આ કિસ્સા તો ઘણી જગ્યાએ બને છે, આ જ્યારે નિર્ભયાનો કેસ બન્યો એ છોકરી તો શિક્ષિત હતી, બરાબર છે ને, એ બસમાં બેઠી એના મિત્ર સાથે અને એની સાથે આ ઘટના ઘટી ગઈ, 4-5 જણાએ કર્યું. પણ આપણે જ્યારે છોકરીએ પોતે પણ એક એજ પછી અંડર એજની બાળકીઓનું તો આપણે ધ્યાન રાખવું પડશે, એને શીખવાડવું પડશે, બેડ ટચ ગુડ ટચ આ બધું શિક્ષણ આપવું પડશે કે આવું ક્યાંય લાગે, ભયજનક સ્થાન લાગે, ભયને સમજવો એને ઓળખવું આ પણ એક શિક્ષણ છે જે દરેક મા બાપે પોતાના બાળકને આપવું પડશે. અંડર એજ બહારની વાત કરું તો આ જે છોકરીઓ છે એ જ્યારે ઘરની બહાર જાય ત્યારે એને ઘણું બધું શિક્ષિત કરીને મોકલવી જોઈએ કે એમનેમ નહીં કે ચલો સ્કૂલે મોકલી દીધી, તો સ્કૂલમાં પણ ભયસ્થાનો હોય છે, ગાર્ડનમાં મોકલો છો તો ત્યાં પણ ભયસ્થાનો હોય છે, તો આ બધા જ ભયસ્થાનોની જાણકારી બાળક મા બાપે બાળક સાથે બેસીને આ ચર્ચા કરવી જોઈએ ખુલ્લે. જ્યારે ક્યારેક ઘરમાં ચર્ચાઓ પણ નથી થતી, આ હું હંમેશા જોઉં છું, ઘરમાં જે કામની ચર્ચાઓ છે થતી જ નથી, ઓપન ચર્ચા થતી જ નથી, હેલ્ધી એટમોસ્ફિયર છે જ નહીં, શું ચર્ચાનો વિષય નથી લોકો પાસે, સમાજમાં કુટુંબમાં બીજી બધી જ ચર્ચાઓ થાય છે પણ આ જે જરૂરી ચર્ચાઓ છે એનું અભાવ દેખાય છે. ગામડાઓની છોકરીઓ જ થઈ આ ઉનાવા અને જે પણ કઠુઆ થયું એમાં પણ એ રીતની છોકરીઓનો ટાર્ગેટ કરવામાં આવ્યો. પણ આ રીતે જ્યારે થતું હોય છે ત્યારે આપણે જરૂરી બને છે કે સમાજમાં કુટુંબમાં શાળાઓમાં અને બધી જ જગ્યાએ જાહેર જે સંસ્થાઓ કામ કરતી હોય એને આ પર વધારે વર્ક કરવું પડશે કે જેથી કરીને લોકોને બાળકીઓને ખબર પડે કે જ્યારે ઘરની બહાર જઈએ કોઈના સંગતમાં આવીએ છીએ, કોઈ સહકર્મચારી છે કે જ્યાં તમે સહ અધ્યાયી છે ક્લાસમેટ છે આ બધાની સાથે તમે જ્યારે બેઠા છો ત્યારે કઈ રીતે બેસવું, બિહેવિયર કઈ રીતે રાખવું, કઈ રીતે વાતચીત કરવી, સામેની વ્યક્તિને ઓળખવું કઈ, આ બધું શિક્ષણ આપવાની ખાસ જરૂર છે. અને છોકરીઓનો જન્મ એ છોકરીઓમાં જે પણ ભગવાને જે આપી છે એ વસ્તુઓને આપણે સ્વીકારવી રહી અને ભગવાને એને જે કુદરતી જે શક્તિ આપી છે એનું આપણે બહુમાન કરવું જોઈએ. જી બિલકુલ, મીનાબેન માધુરીબેન પાસે પણ આ સવાલનો જવાબ લેવો છે, પરંતુ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું, જવાબ લઈશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. જસ્ટિસ ફોર નિર્ભયાથી જસ્ટિસ ફોર આસિફા સુધીનો શબ્દ આવ્યો છે, શું આ જ વિકાસ થયો છે? નિર્ભયાને જે નામ આપવામાં આવ્યું, નિર્ભયા તો એજ્યુકેટેડ હતી, ભણેલી હતી અને સાથે જ તેની ઉંમર પણ એટલી હતી, 18+ હતી, પરંતુ આ જે આસિફા છે આસિફા ફક્ત 8 વર્ષની, એનો એક વિડીયો વાયરલ થયો છે
જેમાં એ પોતાની પ્રતિભા જે છે તે દર્શાવી રહી છે, તે જે ગીત ગાવી રહી છે. અમે આપને બતાવવા માંગીએ છીએ આ વિડીયો, અને પછી આપ નક્કી કરો કે આ પ્રકારની પ્રતિભાશાળી જે બાળકીઓ છે તેના ઉપર આ પ્રકારનું કૃત્ય નરાધમો કરી રહ્યા છે. પહેલા આપ આ વિડીયો જુઓ. અસલામ વાલેકુમ. સુના થા કે બેહત સુનહરી હૈ દિલ્લી, સમંદર સે ખામોશ ગહરી હૈ દિલ્લી, મગર એક માં કી સદા સુન ન પાએ, તો લગતા હૈ ગુંગી હૈ બહરી હૈ દિલ્લી, વો આંખો મે અશકો કા દરિયા સમેટે, વો ઉમ્મીદ કા એક નજરિયા સમેટે, યહાં કહ રહી હૈ વહાં કહ રહી હૈ, તડપ કર કે યે એક માં કહ રહી હૈ, નહીં પૂછતા હૈ કોઈ હાલ મેરા, કોઈ લા કે દે દે મુજે લાલ મેરા. નહીં પૂછતા હૈ કોઈ હાલ મેરા, કોઈ લાકે દે દે મુજે લાલ મેરા. આ શબ્દો આસ્તિફાના છે, અને કદાચ આના પછી જ એની સાથે આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી. શું કહેશો મીનાબેન આ વિડીયોને લઈને? આપ આપ જોશો એના અવાજમાં, એના એક એક શબ્દનો જે એણે ઉચ્ચાર કર્યો છે, એના અવાજમાં જે મક્કમતા, આપણે જે કહી શકીએ કોન્ફિડન્સ, આ બધું એને એમાં દેખાઈ રહ્યું છે. હવે તો એક જ વસ્તુ છે કે ભીખ માગવી સુરક્ષાની, રક્ષાની, પોતાની જાતની સુરક્ષા પોતે જ કરવી, આવું આવું જો સમાજમાં મેસેજ જશે તો આપણી આજ આજ દીકરીઓ, આજ લાડકવાઈઓ આપણું નામ રોશન કરશે. આ છોકરી જો આની સાથે દુર્ઘટના ન ઘટી હોત તો આ છોકરી આગળ વધી અને ક્યાં નામ રોશન એના મા બાપનું કરત, ક્યાં બકરવા સમાજની આ નાની દીકરી જે એના અવાજમાં તમે જુઓ, આત્મવિશ્વાસ જુઓ, અને એ છોકરી જો આગળ વધી હોત તો કેટલું આગળ વધ્યું. તો દુઃખદની વસ્તુ છે. તો હવે બહુ જરૂરી બની ગયું છે કે સમાજે જાગૃત થવું, સમાજ અને સરકાર પાસે કંઈ પણ અપેક્ષા રાખવા સાથે સાથે પોતાનું પણ બાળક સાથેનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે મારું ખાસ સમાજને કહેવાનું છે કે દીકરીઓને બહુ વ્યવસ્થિત રીતે એનું ઉછેર કરો અને એને એનામાં આત્મવિશ્વાસ પેદા કરો. એને ક્યાંય શરમ આવે, દીકરી છો શરમ શરમ કરો, આ બધી વસ્તુઓમાંથી બહાર કાઢી અને દીકરાઓને થપ્પડ મારી અને એને એને કંટ્રોલમાં લાવવાની જરૂર છે. દીકરીઓને કંટ્રોલમાં કે નિયંત્રણમાં લાવવાની જરૂર નથી. બિલકુલ, તો આ પ્રકારથી કહી શકાય કે ક્યાંક ભારત દેશની આ કમનસીબી છે કે આ પ્રકારની પ્રતિભાશાળી દીકરીને ભારત દેશે ગુમાવી છે. માધુરબેન આપ શું કહેશો આ વિડીયોને લઈને? આ વિડીયો જોઈને મને બહુ એટલી ખુશી થાય છે કે એટલી ટેલેન્ટેડ જો છોકરી છે, હવે તો છે નથી, પણ બહુ દુઃખ થાય છે કે એવી છોકરીને એવી રીતે એવું કૃત કરીને પછી ક્યાં તપાસ કરી એમને. ભારત દેશમાં એવું કૃત્ય ન હોવું જોઈએ. મારું બહુ દુઃખદ ઘટના છે આ, બહુ બહુ વધારે દુઃખદ ઘટના. એમને ફ્યુચરમાં આપણે બધાને મળીને છોકરીઓ માટે નથી, છોકરાને કંટ્રોલ કરવું વધારે જરૂરી છે. એમાં એમને બરાબર એમને એજ્યુકેશન બરાબર આપવું જોઈએ, સ્કૂલમાં, કોલેજમાં, ઘરમાં, બધી જગ્યા આપણે મળીને વાત કરવું જોઈએ. અને એને એ ટોપિક ઉપર બહુ ખુલ્લી વાત કરવું જોઈએ કે છોકરીયા અને છોકરા બરાબર છે, એમાં કોઈ ઇક્વલ છે, એમાં કોઈ ફેર નથી. અને છોકરી બહાર જાય ઓર છોકરો બહાર જાય, એક જ છે. છોકરાની જો નિગાહ છે, જો આંખ છે, એ સારું હોવું જોઈએ. એને બેન પણ જો દેખવું જોઈએ, એમાં એમાં બેન પણ હોય પણ ફ્રેન્ડ પણ હોય, એવું જોઈએ કે એ સારી રીતે સારી નિગાહ જોઈએ એમની. દુઃખદ ઘટના તો છે બિલકુલ માધુરી, પણ શિક્ષણ એમને, સોરી હું તમને જરા વચ્ચે કહી રહી છું કે આ જ વસ્તુનું વારંવાર કહેવામાં આવે છે. અને હવે તો હવે ટોપ ટાઈમ આવી ગયો છે કે આપણા સમાજે આપણે દરેક વ્યક્તિએ વ્યક્તિગત ચિંતન કરવાની જરૂર છે. વ્યક્તિગત ચિંતન કરો કે આ સમાજમાં ઘટના બને છે, માત્ર આપણે એ ઘટના ઘટ્યા પછી રસ્તા પર આવીશું, સરકારને દોષો આપીશું, સુરક્ષા આપો, આ આપો, તે આપો, હિન્દુ મુસ્લિમ આ બધા ઝઘડાઓ જ કરતા રહીશું. હા બરાબર, એ જોયું નથી આપણે, હિન્દુ મુસ્લિમ આપણે એ ઝઘડાઓની
માં જ ખોવાઈ ગયા અને બસ ઘટના બે મહિના પતી ગયા, બધા પોતપોતાના વ્યવસ્થિત જીવનમાં સેટ થઈ ગયા અને પતી ગયું. વળી પાછી છ મહિનાની પછી ઘટના ઘટી, વળી પાછું ચર્ચાનો વિષય બની ગયો, ચર્ચાઓ કરી, રોડ ઉપર આવ્યા, કેન્ડલ લાઇટ કરી અને બસ ઘરે બેસી ગયા. આ ન કરવું હોય તો પછી સમાજમાં, શાળાઓમાં, બધી જ સંસ્થાઓએ એક વ્યવસ્થિત પ્રોગ્રામો બતાવીને આ સંદેશ આપવો પડશે કે છોકરીઓને સક્ષમ બનાવો. એ સમાજનો બહુ બડો મુદ્દો બની ગયો છે અત્યારે. એવું છે કે સમાજમાં હવે જાગૃત થવું જોઈએ. હવે તો જી આ પ્રકારના કાંડ બને છે, આ પ્રકારની ઘટના આવે છે. કોઈ પણ વાત કે કોઈ પણ ઘટના જો ભારતમાં બનતી હોય તો તેનું જે નોંધ છે તે વિશ્વ સ્તરે પણ લેવાય છે, વિદેશમાં પણ લેવાતી હોય છે. 2012માં જ્યારે નિર્ભયા કાંડ સામે આવ્યું, નિર્ભયા કાંડ તો પ્રકાશમાં આવ્યું જ હતું, પરંતુ ત્યાર પછી જે નિર્ભયા કાંડનો એક આરોપી છે મુકેશ નામનો, તેને એવું નિવેદન આપ્યું હતું કે જો નિર્ભયાએ પ્રતિકાર ન કર્યો હોત, તેને ડિફેન્સ ના કર્યું હોત, તો આજે તે જીવતી હોત, અમે લોકો તેને છોડી દીધી હોત. મીનાબેન, હા જી, શું કહેશો આપ? બિલકુલ, જે આ કિસ્સામાં જે બન્યું એને કરી દીધું, પણ હવે આ જે ઘટના ઘટે એમાં આપણે જરૂરી નથી લાગતું કે શિક્ષિત જે દીકરીઓ છે, એટલે આપણે વાત કરીએ છીએ શિક્ષણની, વાત કરીએ છીએ નારી દુ નારાયણી, નારી દુ શક્તિ, તમામ વાત કરીએ છીએ, પરંતુ નારી જો શક્તિશાળી બને છે તો પણ તો એને મારી નાખવામાં આવે છે. અને આ પ્રકારના જે આરોપી છે તે લોકો એવું કહી રહ્યા છે કે જો તે ડિફેન્સ કરી રહી છે, જો ડિફેન્સ ના કર્યું હોત તો આજે જીવતી હોત, એટલે સ્ત્રીએ બધું સહન કરી લેવાનું. હા, એ જ એટલે તમે કહ્યું ને કે જે છોકરાઓને, જે આપણે હવે દરેક ઘરની વાત કરું, દરેક ઘરની, દરેક કમ્યુનિટીની વાત કરું, કે ત્યાં જ્યાં આ જે શિક્ષણ અપાયું છે ને કે છોકરીને આગળ વધવું ના જોઈએ, એક લિમિટ સુધી એને એનામાં શિક્ષણ હોવું જોઈએ, આ જે બધી વસ્તુઓ છે ને, તો છોકરીને ફિઝિકલ ફિટ બી બનાવવી જરૂરી છે. છોકરીને એ પણ જરૂરી છે કે કઈ રીતે, કઈ જગ્યાએ, કઈ રીતે જોઈને એમાં જવું જોઈએ. બસમાં એણે જ્યારે એન્ટ્રી કરી, બરાબર છે, હવે અત્યારે જે રીતની ઘટનાઓ ઘટી છે, થોડી ફિઝિકલ ફિટ હોત, અથવા તો એણે જોયું હોત કે કોઈ પેસેન્જર જ નથી, બરાબર છે, તો એ પેસેન્જર નથી તો અહીંયા કંઈક ભય વસ્તુ થઈ શકે એમ છે, બરાબર છે. કારણ કે જે ગુનેગારો હોય છે ને, એ ગુનેગારોની પણ ઓળખ થતી હોય છે, થવી જોઈએ. દરેક છઠ્ઠી ઇન્દ્રિય છે જ, આપણી સ્ત્રીઓમાં ભગવાને છઠ્ઠી ઇન્દ્રિય આપી છે. લોકોની આંખ, લોકોના બોડી લેંગ્વેજ, આ બધા ઉપરથી થોડો અણસાર તો આવી જાય, તો અમુક પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી જવું, આ બધી વસ્તુઓનું એક હોય છે સાયકોલોજી, જે વસ્તુનો અભાવ દેખાયો છે આ પ્રસંગ, નિર્ભયાના પ્રસંગમાં. માધુરીબેન, મેનકા ગાંધી, વડોદરામાં એક પ્રોગ્રામ હતો ત્યારે મેનકા ગાંધી કહ્યું હતું કે આ જે બળાત્કારીઓ છે તેમને ફાંસીની સજા મળવી જોઈએ. હું તો ચોક્કસ સપોર્ટ કરું છું એને, કેમકે જો બળાત્કારી છે એમને તો ફાંસીની સજા હોવું જ જોઈએ. કેમકે આપણા સમાજમાં એવી રીતે ફરે છે બળાત્કારી, અને પછી એક ઘટનાની પછી બીજી ઘટના પણ થઈ જાય, કેવી રીતે થઈ જાય? આપણા સમાજમાં, કાનૂનમાં કશું છે જ નથી. એક ઘટના પછી બીજી ઘટના હોવું ન જોઈએ, એવું કાનૂન બનવું જોઈએ. એટલે ક્યાંક કાનૂનનો ડર નથી, કાયદાનો ડર નથી, એટલા માટે જ લોકો આ બધું કરી રહ્યા છે. હા, બરાબર છે, તો કાયદાનો ક્યાં ડર છે? એક ઘટના પછી તમે જોવો ને, અત્યારે અધર કન્ટ્રીમાં જોઈએ તો બહુ ચુસ્ત કાયદાઓ છે, ત્યાં આ વસ્તુઓ વારંવાર બનતી નથી. અહીંયા ખબર છે કે અહીંયા તો પહેલા તો પુરાવો ભેગા કરશે, ઇન્વેસ્ટિગેશન થશે, અને ત્યાં આપણને જો ગેપ મળી જશે તો કંઈક ખવડાવી દઈશું, તો આ કેસને આપણે બળાત્કાર થાય છે, બળાત્કાર પણ કેટલા દિવસ સુધી થાય છે, અને પછી એને મારીને પછી મૂકી દે છે ત્યાં ક્યાંય, અને કોઈ એફઆઈઆર પણ, પોલીસ એફઆઈઆર પણ દર્જ નથી કરતી. હવે એફઆઈઆર 11 મહિના પછી સીબીઆઈ ઇન્વોલ્વ થઈ, એના પછી એફઆઈઆર દર્જ થઈ એની, તો કેટલી મોટી વાત છે. તમે જોઈએ કે આપણે હિન્દુસ્તાનના કાનૂનમાં, કાયદામાં કશું છે જ નથી, કોઈ ડર જ નથી, એમનું અમલીકરણ નથી, કાયદો છે પરંતુ અમલીકરણ નથી, એનો એ નથી જી અમલીકરણ. છતાં પણ કોઈ ફેરફાર કરવાની જરૂર નથી લાગતી કાયદામાં, કારણ કે કાયદો છે, અમલીકરણ પણ થાય છે પરંતુ લેટ થાય છે, લેટ થાય, બિલકુલ. ગુનેગારને સજા પણ મળે છે પરંતુ લેટ થાય છે, લેટ થાય, અને એમાં કાયદાની જરૂર છે ક્યાં? જી બિલકુલ, એમાં શું ઇન્સ્ટન્ટ કાનૂન હોવું જોઈએ કે એ સજા છે તો ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉપર લેવું જોઈએ, એમાં કે ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ છે, પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટની સજા ક્યારે મળે છે? ચુકાદો ક્યારે આવે છે? એક વર્ષ, બે વર્ષ પછી, એટલે જ્યારે વ્યક્તિનું સર્વસ્વ લૂંટાઈ જાય પછી કોર્ટ ચુકાદો આપે છે, એવું કહી શકાય? બરાબર છે, તો ફેમિલી તો બધું પતી જ જાય એમનું, બિચારો ફેમિલી લડી લડી કેટલા વર્ષ સુધી, બિચારા પૈસા પણ ખર્ચ થાય, માનસિક સંતુલન પણ ખરાબ થાય, અને કેટલું જીવતા મરી ગયા જેવી પરિસ્થિતિ થઈ જાય છે એ લોકોની ફેમિલી વાળાની, કે ભાઈ એ લોકો આ વસ્તુમાંથી, આ જે પ્રોસેસ માંથી પસાર થાય છે ને, એમાં એનો માનસિક રેપ થઈ જાય છે, કે એને અનેક સવાલોમાં
અને એક પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા, આ બધામાંથી પ્રોસેસમાંથી જે એટલે હવે 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 ટોપ ટાઈમ થઈ ગયો છે કે હવે દરેક સ્ત્રીઓએ પોતાને આ વસ્તુને પર્સનલ લઈ અને આ વસ્તુઓમાં અવેરનેસ પોઝિટિવલી લેવાની જરૂર છે. છોકરી જગજનની છે, છોકરી જગજનની છે. અગર છોકરી ના હોય તો સોચો તમે, સમાજ કોઈ કલ્પના પણ નથી કરી શકે. એટલે દીકરી તો ગુમાવી, આબરૂ તો ગુમાવી, ઇજ્જત ગુમાવી, પરંતુ ત્યાર પછી પણ ક્યાંક પરિવારને જ ભોગવવાનો વારો આવે છે. તો પરિવાર જિંદગીભર ભોગતો રહેશે. એમાં તો એવું સમયનો અભાવ છે. આ બંનેને છેલ્લો સવાલ એ પૂછવા માંગીશ, અગલે જન્મ મોહે બિટિયા હી કીજો કે બિટિયા ના કીજો, આપનું શું કહેવું છે મીનાબેન? બિટિયા હી કીજો. હું વારંવાર કહીશ, હું એક સ્ત્રી છું અને સ્ત્રી તરીકે મને મારું બહુ જ ગર્વ છે અને હું દરેક સ્ત્રીને એક શક્તિત રૂપે જોવા માંગુ છું અને જોઈ પણ રહી છું કે આપણા સમાજમાં ભગવાને સ્ત્રીને એવી એક શક્તિ બનાવી છે, માનસિક શારીરિક એનામાં અંદર છુપાયેલી ઈશ્વરે આપેલી શક્તિઓ છે જેને બહાર લાવવાની જરૂર છે. જે દિવસે બહાર આવી જશે એ દિવસે આપણી આ સ્ત્રી અને શક્તિ આપણા સમાજને આપણા દેશને ક્યાંય નું ક્યાંય આગળ લાવી દેશે. તો એને 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 એ સ્ત્રીને શક્તિઓને બહાર લાવવું જોઈએ. એટલે વારંવાર બિટિયા હી દીજો. બિલકુલ માધુરીબેન, આપનો શું સંદેશો છે દીકરીઓ માટે, બહેનો માટે, કે આવતા જન્મે દીકરી ન કીજો તેવી પ્રાર્થના ન કરે, પરંતુ આવતા જન્મે પણ મને દીકરીના રૂપના જ અવતાર મળે તેવી પ્રાર્થના કરે, એના માટે શું સંદેશ આપશો આપ? હું તો હર જન્મમાં દીકરી હોવું જોઈએ. મારો તો એ જ છે કે દીકરી જો છે એ અમારો બહુ મોટો ગર્વ છે અને સમાજનું પણ ગર્વ છે. એને પહેચાનવું જોઈએ અને હર જન્મમાં મને પણ બિટિયાનો જન્મ આપશે ભગવાન અને મને પણ બિટિયા જ જોઈએ. મારો એ છે કે હું બિટિયા જન્મું, મારે પણ છોકરી હોવું જોઈએ અને બધા સમાજમાં છોકરીને મહત્વનું સમજે અને સમાજ છોકરીને બહુ આગળ, છોકરાનેથી વધારે આગળ લઈને જઈએ. જી બિલકુલ. મીનાબેન આપ ઉપસ્થિત રહ્યા, માધુરીબેન આપ ઉપસ્થિત રહ્યા, બંનેનો આભાર. થેન્ક યુ. તો સાથે જ ક્યાંક ભાજપ સરકારનું સૂત્ર બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ સવાલ મારો એ પણ છે કે બેટી જ નહીં હોય તો બેટી કઈ રીતે બચશે, બેટી જ નહીં હોય તો બેટીને કઈ રીતે ભણાવીશું? અનેક સવાલો છે, અનેક ચર્ચા પણ કરવી છે, પરંતુ સમયની ક્યાંક મર્યાદા છે. પરંતુ આજનો જે વિષય હતો કે અગલે જન્મ મોહે બિટિયા હી કીજો, ક્યાંક દીકરીઓ આ પ્રકારની ઘટના બનતી હોય છે, મા બાપ પણ ક્યાંક ચિંતા કરતા હોય છે કે મારી દીકરી એની સુરક્ષાનું શું, કઈ રીતે સુરક્ષા કરવી, અને ત્યારે કહેતા હોય છે કે અગલે જન્મ મોહે બિટિયા ન કીજો. પરંતુ હું કહીશ કે અગલે જન્મ મોહે બિટિયા હી કીજો, કારણ કે દીકરીનો અવતાર છે અને ખૂબ નસીબદાર જે હોય છે તેના ઘરે દીકરીનો અવતાર થતો હોય છે અને દીકરી હોવું એ પોતાનામાં જ એક બહુ જ મોટી ખૂબી છે, કારણ કે દીકરી છે તો દીકરો છે, દીકરી નથી તો કશું જ નથી. અને એટલા જ માટે હું કહું છું કે અગલે જન્મ મોહે બિટિયા હી કીજો. સાથે જ આ કાર્યક્રમનું અહીં સમાપન કરીશું, ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર.